સબસ્ક્રાઇબ કરો આ ચેનલ ને. ના હું સરદાર નહીં ભાઈ, હું સરદાર નહીં, એમાં ઘણું બધું પહેરવું પડે, પાગડો વાગડો કચ્છા વચ્છા. કાંતિલાલ, તમને બોલવામાં કોઈ ન પહોંચે. અરે તમે ગઈકાલે મારા કસ્ટમ ઓફિસર ના પ્રોગ્રામ માં આવ્યા હોત અને મને જોયો હોત, આહાહા, સ્ટેજ પર જેવું માઇક્રોફોન હાથમાં આવ્યું એટલે આપણે તો ચારે કોરથી ફાટ્યા. એમાં મંદિરા ભેદી જેવી આમ દાખલ થઈ ને ઓડિટોરિયમ માં. મંદિરા ભેદી આજકાલ ટીવી પર ઓછા કપડા પહેરી નથી આવતી કાંત? એને ખબર છે ને, એને પૂછ્યું એટલે. આગળ એ મંદિરા બેદી જેવી સફેદ સાડી અને લાલ ચાંદલો લગાડીને આમ ઓડિટોરિયમ માં એન્ટર થઈ એટલે આપણે તો શરૂ થઈ ગયા. સફેદ સાડી પે લાલ ચાંદલા લગા કર આતી હો જાને મન, યહાં સે તો તુમ એમ્બ્યુલન્સ નજર આતી હો. ફરક સિર્ફ ઇતના હૈ કે એમ્બ્યુલન્સ ઘાયલો કો લે જાતી હૈ ઓર તુમ હમે ખડે ખડે ઘાયલ કર જાતી હો. વાહ 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 વાહ, ક્યા બાત હૈ. પર તમે આઈટમ કઈ આપી? આઈટમ? હા, તાજમહેલ. તાજમહેલ, વાવ, બ્યુટીફુલ. અરે શોરીમાં બ્યુટીફુલ બોજ બોરિંગ છે નહીં સાંભળતી, પ્લીઝ. અરે ના 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 ના, ઘણા બધા ઇમ્પ્રોવાઇઝેશન કર્યા છે. તું બેસ્ટ બેસ્ટ, તું સાંભળ. ઘણા બધા ઇમ્પ્રોવાઇઝેશન કર્યા છે, ઘણી બધી નવી વાતો નાખી છે. તું આંખ બંધ કરીને સાંભળ ને, તને બરાબર સંભળાશે. શું છે કે તાજમહેલ પર આપણા ઘણા બધા શાયરોએ ઘણી બધી શાયરીઓ લખી છે, ઘણા બધા કવિઓ ઘણી બધી કવિતાઓ લખી છે. હવે આ જ કવિતા આપણો કોઈ જૈન કવિ લખે તો શું લખે? જૈન કવિ કેમ? જૈન પીઝા થઈ શકે, જૈન પાવભાજી થઈ શકે, તો જૈન કવિ શું કામ ના થઈ શકે ભાઈ? એ શું લખે? શું લખે? એ લખે કે તાજ જોનારા, તાજ જોનારા તને ગુલઝાર લાગે છે અને ઘણાને આરસનો અવતાર લાગે છે. મળે જો શાહજહાં રસ્તામાં તો એને કહેજો કે કબરમાં સૂતેલી મુમતાઝને પથ્થરોનો ભાર લાગે છે. બહોત અચ્છે, બહોત અચ્છે, ક્યા વાત હૈ. મિચ્છામી દુખડમ. અને આજ કવિતા આપણો કોઈ કાઠિયાવાડી ભાઈડો બોલે તો હું બોલે? શું બોલે? હાવ બાયલો હતો, આંખને જોજો, ખરી મજા આંખમાં જ. ઓકે. હાઉ બાયલો હતો કે મર્યા પછી કરી પાણાની પથારી, હાઉ બાયલો હતો કે મર્યા પછી કરી પાણાની પથારી. મારી હામે જો, મેં તો જીવતે જી પાણે પાણે મારી. અને કાંત, અમદાવાદી હોય તો શું લખે? મૂરખ હતો શાહજહાં કે કરોડો વેર્યા તાજમાં. એટલે આ મૂરખ હતો શાહજહાં કે કરોડો વેર્યા તાજમાં, બકા હજારો મુમતાઝો આવી જાય માત્ર એના વ્યાજમાં. આઈ એમ રેડી કાંતિલાલ. યસ યસ, ચલો જઈએ. અરે આવલું નવું બેટ લીધું હમણાં, એ જ છે ને? યસ ડેડ. આમાં સૌરવ ગાંગુલીને લાગતું વળગતું કઈ નથી ને ભાઈ? ના પણ કેમ? તું કેમ્પમાં જઈને કોચ સાથે ઝઘડો કરશે તો મન નહીં પોસાય. પિન્ટુ, એઝ આઈ પ્રોમિસ યુ, હું તને મૂકવા નહીં આવી શકું, મારે અર્જન્ટ મીટિંગ છે. ઇટ્સ ઓકે આંટી, કાંતિલાલ હોય ને પછી મને કોઈની જરૂર નથી. આ જો તારો દીકરો. બાય ધ વે, યુ ટેક કેર ઓફ યોર સેલ્ફ, ડુ યોર એક્સરસાઇઝિસ રેગ્યુલરલી, ઓલ ધ બેસ્ટ એન્ડ ગુડ બાય. નો આંટી, નેવર સે ગુડ બાય, ઓલવેઝ સે દેટ વી વિલ મીટ અગેન. કરેક્ટ ડેડ? શાબાશ બચ્ચા, શાબાશ. ઓફ કોર્સ, ઓફ કોર્સ વી વિલ મીટ અગેન. કમ ઓન, કમ ઓન. મને કીધું ગાડા. કીપ ટ્રાઇંગ, કોશિશ કરતે રહો. અરે ફોન થોડી લાવલાય, કોશિશ કરતે રહો. એ અપ્લાય, બાય કાન. અપ્લાય અપ્લાય, નો સપ્લાય નો રિપ્લાય. એ મોમ, મોમ, તને શું થયું છે? તું કેમ મૂડમાં નથી? તું 15 દિવસ માટે જવાનો છે ને, એટલે તારા વગર આ ઘર સુનું સુનું લાગશે. ઓ રાણી, ટેપ વાળો, ટેપ વાળો. 3 મહિના માટે તમારા કુંવર સાહેબ લંડન જશે, તારે શું કરશો? તમે બંને જણા એક વાત સાંભળી લો. હું લંડન નથી જવાનો. હે? મા બાપ પાસે મજૂરી કરાવીને મારે મારું કરિયર નથી બનાવવું પપ્પા. પિંટિયા સલા, કેટલી વાર કહું છે આઉટસાઇડ બોલને બેટ નહીં અડાડવાનું. સ્લીપમાં કેચ જશે, સીધો પેવેલિયન ભેગો થઈ જાય.
અરે પૈસાની ચિંતા નહીં કર રાજા, તારો બાપ બેઠો છે ને, ભીતમાં પાટું મારીને પૈસા ભેગા કરીશ. એ હીરો, જોજે ભીત આપણા ઘરની ના હોય. પોતાના ઘરની ભીત પર કોઈ પાટું મારે યાર. પિન્ટુ બેટા, હારી આપ, તને મોડું થાય છે ને, ભગવાનના દર્શન કરી લે. કમ ઓન. યસ મોમ. જવું પડશે બેટા. ભગવાનને કહેજે કે તારું ધ્યાન રાખે, સાથે મારું પણ ખાસ ધ્યાન રાખે. 3 મહિના તારા વગર તારી મા સાથે એકલો. હું તો એ ત્યારે ગળું તો નહીં દબાવી છે. ના ના, ઓલો પટ્ટો મંગાવીને પહેરી લઈશ, હાથ જ નહીં પહોંચે. અરે વાહ, ઇન આવી ગયા પછી પૂછો છો, મે આઈ કમ ઇન. ગુડ, સરસ છે ઘર. આ તો ફ્રી ટિકિટ લઈને નીકળી પડે. સરસ છે ઘર. નાનું છે પણ સરસ. સાહેબ, મારા માટે મારું તાજમહેલ છે. માફ કરજો, વેચવાનો નથી. મેં તમને ઓળખ્યા નહીં. તમે મને ન ઓળખ્યો? નહીં. હું લાયન્સ ક્લબનો પ્રેસિડેન્ટ છું, ભાલુ જગમોહન પાંડ. લોકો મને બીજેપી તરીકે ઓળખે છે અને આમાં હું બીજેપીનો કાર્યકર્તા છું સાહેબ. અને અત્યારે તમારી પાર્ટી સત્તામાં નથી એટલે જ તમે કહો છો બીજેપી. કોંગ્રેસ વાળો તો કે છે અહીંયા જ સામે બેસીને પી. મિસ્ટર કે તમે ભારે રમૂજી છો. ભાઈ, હું મારી બૈરીને ભારે મુંજી લાગું છું. બોલો. તમારી વાઇફ સાક્ષી, બ્યુટિશિયન છો રાઈટ? તમે મારા દૂરના કોઈ શાળાવાળા તો નથી ને ભાઈ? ના ના ના. તમારે એક દીકરો પણ છે, પદ્મેશ ઉર્ફ પિન્ટુ. સારું ક્રિકેટ રમે છો રાઈટ? તમે તો અંતરયામી છો સ્વામી. ભાઈ તો મેં સર કે આલો તમારા માટે એક નાનકડી ગિફ્ટ. મીઠાઈ? હું મીઠાઈ નથી ખાતો સાહેબ. મેં સાંભળ્યું છે, સાંભળ્યું છે કે તમે ખાતા નથી, પણ માણસ સામે મીઠાઈ ન હોય ને ત્યાં સુધી જે ખાવાથી બચી શકે. તમે એકવાર બોક્સ ખોલો. ના ના, જવા દો સાહેબ. આસલો ડબ્બો હાથમાં પકડ્યો તોય મોઢામાં પાણી છૂટે છે યાર. માંડ માંડ કંટ્રોલ કરીને થોડું ઉતારો. રહેવા દો સાહેબ, રહેવા દો પ્લીઝ. તમે એકવાર બોક્સ ખોલીને જુઓ તો ખરા. શું છે? ચૂરમાના લાડુ? ચૂરમાના લાડુ મને સોલિડ ભાવે. જોઈએ. આ તો બીજા જ લાડવા છે ભાઈ. આ તો પૈસા જ. 5 લાખ રૂપિયા પૂરા. 5 લાખ પૂરા? 20 લાખ. 20 લાખ એટલે 5 લાખ રૂપિયા હમણાં રાખો, બાકીના 20 લાખ રૂપિયા કામ પત્યા પછી. કોનું કામ અને શેનું કામ? મારું કામ, યુ સી, દુબઈ થી એક કન્સાઇનમેન્ટ આવી રહ્યું છે. તમારે કન્સાઇનમેન્ટ પર ચોક થી ફક્ત 4 ચોકડીઓ કરવાની. જેવી તમે 4 ચોકડીઓ કરી કે 25 લાખ રૂપિયા તમારા. 4 ચોકડી મારીશ એટલે 25 લાખ રૂપિયા? 8 ચોકડી મારીશ તો. આ તો રમત છું, ચોકડી નહીં થઈ ગઈ. ફૂસ 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 ફૂસ. વેરી ગુડ મિસ્ટર કે, વેરી ગુડ. ધીસ ઇઝ નોટ ગુડ. ઓ સોરી, જમશે. તમારી ને મારી જોડી જમશે મિસ્ટર કે. અમારી સાથે રહીને રમશો ને તો લાખો રૂપિયા કમાશો, લાખો રૂપિયા. એટલે ટૂંકમાં તમે મને લાંચ લેવાનું કહી રહ્યા છો રાઈટ? લાંચ? છી 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 છી, તમે આને લાંચ કહો છો? અરે આને લાંચ ન કહેવાય, આને તો ભગવાનનો પ્રસાદ કહેવાય. તમને ખબર છે આ પ્રસાદ તો આજકાલ બધા જ ખાય છે. તમે પણ ખાઓ. સાહેબ, આ પ્રસાદને પચાવવા માટે મારી પાસે પેટ નથી, અને આટલા બધા પૈસાનું કરીશું, ઘરમાં મૂકવા માટે તિજોરી પણ નથી. આમાં આટલા બધા મોડેસ થવાની જરૂર નથી. આઈ રિયલી મીન ઈટ. પણ સાહેબ, હું આટલા બધા પૈસાનું કરીશું. મિસ્ટર કે, હું જરાય મજાકના મૂડમાં નથી. નસીબદાર છો કે હું મજાકના મૂડમાં છું. વાંધો નહીં સાહેબ, કન્સાઇનમેન્ટ ને આવતા હજુ 15 દિવસ લાગશે. આ મારું કાર્ડ છે, રાખો તમારી પાસે. 15 દિવસ છે હજુ તમારી પાસે. 15 ડેઝ. સમજી વિચારીને મને જવાબ આપજો. અહીંયા આવો દાડીવાળા ભાઈ, હાથમાં લો અને આવો મારી પાછળ એક નવી જગ્યા દેખાડો. યસ.
આ તો બહાર જવાનો રસ્તો છે. આઉટ. મિસ્ટર કે ક્યાં તમે મારી સાથે? બોલ્યું ચાલ્યું, માફ કરજો સાહેબ, નહીં તો થાય એ કરી લેજો. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા જાય ને, માણસને મૂર્ખ કહેવાય, મૂર્ખ. લક્ષ્મી બારણે ટકોરા મારતી આવવી જોઈએ, આમ લપાતી છુપાતી નહીં. એને લક્ષ્મી કહેવાય અને એનો ચાંદલો કપાળે કરાય. તમને નથી લાગતું કે આ પૈસા ઠુકરાવીને તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા છો? પૈસા 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 ડાર્લિંગ, કેટલી વાર મેં તમને કહ્યું છે કે તમારી પાસે શું છે એ મહત્વનું નથી, શેના વગર ચલાવી શકો છો એ વધારે મહત્વનું છે. અરે દરેક માણસ કે ટાટા બિરલા કે અંબાણીનું નસીબ લઈને નથી જન્મતો અને બની પણ નથી શકતો. પણ કાંત સારો હસબન્ડ તો બની શકે છે ને? સારા હસબન્ડની તમારી વ્યાખ્યા શું છે? લાખો રૂપિયા કમાવીને લાવી આપે સારો હસબન્ડ કહેવાય? તો ભાઈ હું સારો હસબન્ડ નથી, કારણ કે લાખો રૂપિયા કમાવાની મારામાં ત્રેવડ નથી, મારામાં એવી આવડત પણ નથી અને મારા જોબમાં એવી તક પણ નથી. તક નહીં, તમારામાં કમાવાની હિંમત નથી. લાંચ લેવા માટે હિંમતની નહીં, નફટાઈની જરૂર પડતી હોય છે. આ દેશમાં 90% લોકો લાંચ લે છે અને બીજા 10 જે ના પાડે છે ને એ જુઠ્ઠું બોલે છે. આ બાબત સર આપણે ફરી ક્યારેક વાત કરીશું, હમણાં નહીં. આઈ એમ રેડી કાંતિલાલ, ચલો જઈએ. યસ, એ જઈએ. પહેલા મમ્મીને પગે તો લાગ. હું મમ્મીને પગે નહીં લાગુ. હા, હું મમ્મીને ગળે લાગીશ. હા, નહીં ગળું નહીં દબાવતો બેટા, ગળું નહીં દબાવતો. આપણને મન થાય તો એ દબાવવાનું નહીં. અરે ઓ નો, શું થયું? હું મારા ગોગલ્સ જ ભૂલી ગયો. હાશ, ગોગલ્સ જ ભૂલી ગયો. એના વગર હું ફિલ્ડિંગ પણ નહીં કરી શકું. અરે પણ રાહુલ દ્રાવિડ બનવું છે તો જાઓ, ગોગલ્સ લઈ આવો. કરેક્ટ, ફટાફટ જઈને લઈ આવો. ભગવાન સાક્ષી, નાની આમથી વાતનું શું રડવાનું યાર? ડોક્ટર સાહેબ છે ને, એને ટ્રીટમેન્ટ આપી રહ્યા છે ને. તું જોજે ને, મારો દીકરો હમણાં ચપટી વગાડતા ઉભો થઈ જશે. શું કહો છો દેસાઈ સાહેબ? આઈ થિંક એને હોસ્પિટલમાં એડમિટ કરવો જ પડશે. હોસ્પિટલમાં? શું વાત કરો છો યાર? અરે હમણાં તો કૂદકા મારતો હતો, બોક્સિંગ કરી રહ્યો હતો અને તમે હોસ્પિટલની વાત? અરે યસ, આઈ ગોટ ઇટ સાક્ષી. એને લંડન નથી જવું, એને આપણા પૈસા બચાવવા છે ને, એટલે આ બધું કરી રહ્યો છે. એ પિંડિયા ઉભો થા, ઉભો થા પિંટો. કામદાર, કેસ સિરિયસ છે. મારું માનો તો કોઈ મોટી હોસ્પિટલમાં તાત્કાલિક લઈ જાઓ. અને આઈ થિંક સો સિટી હોસ્પિટલ ઇઝ ધ બેસ્ટ હોસ્પિટલ. હું રીમાને ફોન કરું છું, એ સિટી હોસ્પિટલમાં જ છે. હે ભગવાન.